છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેરમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એક બાજુ પાણીજન્ય રોગો કમળો હોય, ટાઇફોઇડ હોય, બીજી બાજુ મલેરિયા અને ત્રીજી બાજુ ઉભરાતી ગટરોના ઠેર ઠેર પ્રશ્નો છે. અને આ પ્રશ્નોને લઈને કાઉન્સિલર સુધી એક પ્રતિનિધિ તરીકે જ્યારે સમસ્યાનો વારંવાર રજૂઆત કરવા છતાંય કમિશનરશ્રીનું ધ્યાન દોરવા માટે એમને ફોન કરતા હોય છે, પણ કમિશનરશ્રીને ગરીબ જનતાની કોઈ ચિંતા ના હોય, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિની અવગણના કરીને ફોનો નથી ઉપાડતા. કદાચ કમિશનરશ્રી મિટિંગમાં હોય, ફોનો ના ઉપાડે તો ફરી એમને સામેથી ફોન લગાવવો જોઈએ, તે પણ ફોન નથી લગાવતા. આમ પ્રજાના પ્રતિનિધિની અવગણના કરી રહ્યા છે, અને બીજી બાજુ પ્રજાના પ્રશ્નો ઠેરના ઠેર જ છે. ભારતીય જનતા પાર્ટીના શાસકો એક વાત કહે છે કે અમદાવાદ શહેરમાં કોઈ પ્રશ્નો નથી, તો હું આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના શાસકો, મેયરશ્રી અને કમિશનરશ્રીને પડકાર ફેંકું છું કે જે રીતે ગુજરાત સરકાર ગરીબ કલ્યાણ મેળો કરે છે, તે રીતે અમદાવાદ શહેરની ફરિયાદો અંગે તમામે તમામ ઝોનમાં મેળો કરે, અને પછી અમદાવાદ શહેરમાં કેટલી પરિસ્થિતિ, શું પરિસ્થિતિ છે, કેટલી ફરિયાદો છે, એ સમગ્ર અમદાવાદ શહેરની જનતાને પણ જો ખ્યાલ આવશે કે આજે અમદાવાદ શહેરમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આમ એક બાજુ કમિશનરશ્રી કોર્પોરેટરોની અવગણના કરી છે, જે પ્રજાના પ્રતિનિધિ છે, પ્રજાના પ્રશ્નો છે એમની રજૂઆત કરવા માટે કમિશનરશ્રી પાસે જતા હોય, અને બીજી બાજુ શાસક ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો જાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમના બાળા હોય તે રીતે વર્તી રહ્યા છે. આમ પ્રજાનો અવાજ દબાઈ ગયો છે. આજે અમે ગાંધી ચિંત્યા માર્ગે કમિશનરશ્રીને મળવાનું 12 વાગે ટાઈમ લીધું હતું. કમિશનરશ્રીએ 5 વાગે મળીશું એવું અમને કીધું હતું. અમે ગુલાબનો ફૂલ આપીને પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવા અને ભવિષ્યમાં કાઉન્ટરશ્રીઓની અવગણના કરવામાં ના આવે, એમના ફોનો ઉપાડવામાં આવે અને રજૂઆત સાંભળીને નિરાકરણ કરવા માટે તે રજૂઆત કરવા આવ્યા છે. પણ કમિશનરશ્રી જે રીતે અહીંયાથી ભાગ્યા છે તે રીતે એવું લાગી રહ્યું છે કે એમને હવે અમદાવાદ શહેરની જનતાની કોઈ ચિંતા નથી, એમના પ્રશ્નોની કોઈ ચિંતા નથી. કમિશનરશ્રી સાંજે 7 થી 8 માં બિલ્ડરોને સાંભળે છે, કોન્ટ્રાક્ટરોને સાંભળે છે, પણ ગરીબ સામાન્ય જનતાના પ્રશ્નો સાંભળવાનો કદાચ એમની પાસે ટાઈમ નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમે અહીંયા રામધૂન ગઈ રહ્યા છે, અને ભગવાન આ કમિશનરશ્રીને સદબુદ્ધિ આપે કે ગરીબોના પ્રશ્નોનું પણ નિરાકરણ કરવા માટે તત્પર રહે અને અમદાવાદ શહેરની મુલાકાત લે, અને મુલાકાત પર કોઈ પણ બોડીગાર્ડ વગર, કોઈ પણ પોલીસ વગર, તો સાચી હકીકત એમને ખ્યાલ આવશે કે પ્રજાની વચ્ચે જઈને પ્રજા કઈ રીતે કમિશનરશ્રીને કોર્પોરેટનો કઈ રીતે ઘેરાવ કરે છે, જે હકીકત ખ્યાલ આવે. કમિશનરશ્રીનું જે વર્તન છે, જે પ્રકારની કામગીરી છે, એને લઈને અમે ચીફ સેક્રેટરીને મળવાના છે, અમારી રજૂઆત કરવાના છે, અને જો જરૂર પડશે તો આ કમિશનરશ્રીના વિરુદ્ધમાં બોર્ડમાં પણ ટપકાની દરખાસ્ત લાવીશું. નેતા, કેટલાક કોર્પોરેટરોના નંબર સુધા કમિશનરે બ્લોક કરી દીધા છે, આ વર્તન કેટલું યોગ્ય છે? કમિશનરશ્રી કે કમિશનર તરીકે તંત્રના એ ભળા છે, ત્યારે કાઉન્સિલર પણ અમદાવાદ શહેરનું એક જવાબદાર વ્યક્તિ છે, પ્રજા એને ચૂંટીને મોકલ્યું છે, ત્યારે કાઉન્સિલરના ફોન એમને ઉપાડવા જોઈએ. અને એમના ફોન તો કોર્પોરેશને આપેલા સિરિયલ નંબરથી છે, એટલે આ ફોન તો એમને ખ્યાલ જ હોવા જોઈએ કે એમનો જ એક પ્રતિનિધિ છે, કાઉન્સિલર છે, એમને રજૂઆત કરવા માટે ફોન કરી રહ્યો છે અને પ્રજાની અવાજ બનીને કામ કરી રહ્યો છે, તો કયા કારણથી ફોન નથી ઉપાડતા એક પ્રશ્ન છે. હું આપના માધ્યમથી રૂપાણી સાહેબ, જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે, એમને પણ કહેવા માંગુ છું કે રૂપાણી સાહેબ, આપ પણ અમદાવાદ શહેરમાં આવો કે છેલ્લા 1.5 વર્ષમાં આ કમિશનર આવ્યા પછી કયા વિકાસલક્ષી કામો થયા છે? માત્ર લોકોને દંડવા સિવાય, દબાણો હટાવવા સિવાય અથવા દંડવા સિવાય બીજા કોઈ કામ થયા છે કે કેમ? જો કમિશનર રૂપાણી સાહેબ એનો અભ્યાસ કરશે તો અમદાવાદ શહેરની જનતાની શું વેદના છે એમને પણ ખ્યાલ આવશે.